એ આપણે વિડીયોમાં મૂકેલા છે જો તમે ન જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે તો દાખલા નંબર ચુમ્માળીસ એની અંદર એમ કીધું કે પી એ અને પીબી એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે જો એ પી માપ પચાસ હોય તો ઓ એ બીનું માપ શોધો જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા જુઓ તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તથા શેર કર્યા બાદ બાજુના જે બેલ આઈકન બટન છે એના પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું તમને નોટિફિકેશન મળતી રહે બરાબર તો વાત કરીએ આપણે વિભાગ સી અને તેની અંદર જવાબ ચુમ્માલીસ જેની અંદર પહેલાં તો જે મને કીધેલું છે એ મુજબ હું વર્તુળ છે દોરી તમારે પેન્સિલનો ઉપયોગ કરી જ વર્તુળ કરવાનું રહેશે બરાબર અને ત્યાંથી ઓ કેન્દ્ર છે પી બહારનું બિંદુ છે ત્યાંથી મારે બે સ્પર્શક બનાવવાના છે એક પહેલો છે પી થી એ સુધીનો અને બીજો છે પી થી બી સુધીનો સ્પર્શક પછી આ જે મેં લાઈન દોરી શું છે વર્તુળી ત્રીજાઓ કહેવાય અને આપણે પ્રમાય દસ પોઈન્ટ એકમાં શીખી ગયા કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક એ વર્તુળની ત્રિજ્યાને લંબ હોય એટલે કે એલાકાર બનાવે બરાબર હવે તમને જેનુંમાં પાયપુત એ પી બી એનુંમાં પાયપુત કેટલું પચાસ હવે તમે જોઈ શકો કે પહેલી બીજી ત્રીજી ચોથી ચાર બાજુ છે એટલે આ ચતુષ્કોણ થયો ચતુષ્કોણ હોય તો એની સામસામેના ખૂણા જે છે એનો સરવાળો એકસો ને એસી થાય બરાબર અને ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાઠ બરાબર એટલે હવે ચતુષ્કોણની વાત કરું ચતુષ્કોણ ઓ એ પી બી ઓ એ પી માં બધા ખૂણાની વાત કરી લખો એ વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો બી વત્તા ખૂણો પી બધાનો સરવાળો ત્રણસો સાહીઠ થઈ હવે એમાં એ છે તો નેવંશનો જ ઓ છે મને ખબર નથી બી ખૂણો પણ નેવંશનો જ

એટલે ખૂણો ઓ છે કેટલો મળ્યો એકસો ત્રીસ અથવા તમે મેં હમણાં કીધું સામસામેના ખૂણા કેટલા થાય એકસો એટલે આ પચાસ છે તો આ કેટલાનો હોય એકસો ત્રીસનો હોય એકસો એસીમાંથી પચાસ કાઢી એટલે એકસો ત્રીસ બરાબર એ રીતે પણ આપણને મળી શકે હાલો આ મને મળી ગયું એકસો ત્રીસનો હવે શું કરવાનું તો કે આપણે ખબર છે કે વર્તુળની ત્રિજ્યા હોય એની સામેના ખૂણા કેવા હોય સરખા હોય જો ત્રિજ્યા સરખી તો એની સામેના ખૂણાય સરખા પણ હવે OAB નું માપ જોઈએ છે OAB એટલે આટલો કટકો મારે જોઈએ છે તો હવે આમાં જોઈ શકીએ આપણે કે ત્રિકોણ એક OAB નામનું રચાય છે હવે બધાનો સરવાળો તો 180 એંસી થાય હવે એ પૈકી આપણને શું કીધેલું છે કે ખૂણો એ ઓ બી એ ઓ પ્લસ ખૂણો ઓ ઓએ બી પ્લસ ખૂણો એ બી ઓ એ બી ઓ આ બધાનો ટોટલ કેટલો થશે એકસો થાય હવે એઓ બી છે એનું માપ મને ખબર એકસો ને ત્રીસ ઓ એ રાખું છું અને એ બી ઓ દેખાય ન્યા ઓ એ બી લખું છું કેમ કારણ કે ઓ એ અને ઓ બી ઓ એ બરાબર ઓ બે ત્રી છે આજે તો એની સામેનો ખૂણો છે કયો થશે તો કે એ બી ઓ થાય ખૂણો એ બી ઓ બરાબર OB ની સામેનો ખૂણો ઓ એ બી થાય એટલે કે બી અને એ એ બે ખૂણા કેવા થશે સરખા એટલે અહીંયા જો મેં ઓ લખ્યું છે ઓ એ બી બરાબર હવે એ બી દેખાય ન્યાય હું શું મૂકી ગઉ એ દેખાય ન્યા ઓએ બી મૂકી ગયું કે નહીં બરાબર ત્રીજા સરખી તો એની સામેના ખૂણા કેવા સરખા ખ્યાલ આવી ગયો બરાબર એકસો એસી એકસો ત્રીસ ને એમને રાખીશ એક ને બે વખત ખૂણો ઓ બરાબર એકસો ને એસી બે વખત ખૂણો ઓ એ બી એકસો ને આ બાદ લઈ લો એટલે માઇનસ થઈ જાય એકસો માંથી એકસો ત્રીસ છે એટલે કેટલા આવે પચાસ એટલે ઓ એ લઈ બગડા નીચે બે બે ને પછી તું પચાસ એટલે ઓ મને કટકો મળ્યો કેટલાનો પચીસ ખ્યાલ આવી ગયો એટલે આ પચીસ હોય અને આ પણ પચીસ હોય અને ત્રણેયનો સરવાળો એકસો ને થઈ જાય ખ્યાલ આવી ગયો ચલો નેક્સ્ટલીસ માં એમ કીધું કે સો દુકાનો ના દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબ કોષ્ટ મળે જેમાં દૈનિક નફા આપ્યો જીરો થી સો બાર સો થી બસો નો અઢાર બસો થી ત્રણસો નો સત્યાવીસ ત્રણસો થી નો વીસ ચારસો થી પાંચસો નો સત્તર પાંચસો થી છસો નો છ બહુળખ શોધવાનો છે દાખલો સાવ સેલો છે કાંઈ જ નથી પેલા તો આની અંદર સૌથી વધુ આવૃત્તિ જોઈ લેવાની સૌથી વધુ આવૃત્તિ કઈ છે તો કે મને દેખાય ત્યાં સુધી સત્યાવીસ છે લખવાની આમાં સૌથી વધુ આવૃત્તિ સત્યાવીસ છે જે સમાવતો વર્ગ કયો છે બસો થી ત્રણસો એટલે બહુલક્ય વર્ગ એને ઝેડ વર્ગ પણ કહેવાય એ કેટલો થશે બસો થી ત્રણસો ખ્યાલ આવી ગયો ઝેડ નું સૂત્ર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો નીચે ટુ એફ વન માઇનસ એફ માઇનસ એફ એચ જ્યાં એડ એટલે શું થશે તો કે બસો એફ વન એફ જીરો અને એફ ટુ એફ વન એટલે હિટ બળની આવૃત્તિ અને હિટ બળની આવૃત્તિ એટલે કોણ છે સત્યાવીસ એફ જીરો લેની અગાઉના વર્ડની આવૃત્તિ એફ ટુ લેના પછીના વર્ડની આવૃત્તિ અને એ એટલે બે વચ્ચેનો ગાળો બસોમાં સો નાખી એટલે ત્રણસો એટલે કેટલો આવ્યો ડિફરન્સ સોનો ખ્યાલ આવી ગયો એફ વન એટલે એ જે વર્ગ આવ્યો બસોથી ત્રણસો એ જ આવૃત્તિ લઈ લેવાની અને એફ વન કહેવાનું પેન્સિલ લખી નાખવાનું પેપર સમયે એફ વન આ એફ ઝીરો કહેવાય ને અને એફ ટુ એફ ઝીરો એફ વન એફ ટુ ખ્યાલ આવી ગયો બે વચ્ચેનું ડિફરન્સ એને કહેવાય એચ હાલો હવે આપણે કિંમત બધી મૂકી આમાં સૂત્રમાં એટલે લખવાનું ઉપરોક્ત કિંમતો સૂત્રમાં મૂકતા ચલો એ કેટલા છે બસો એફ વન એટલે કેટલા છે સત્યાવીસ આ છે મને અઢાર આપેલું એના પછી ફરી પાછું બે સત્યાવીસ માઇનસ અઢાર આટલું છાપી નાખવાનું હવે એફ ટુ માત્ર જોવાનું છે કેટલું છે વીસ અને એચ એટલે કેટલા છે તો કે ભાઈ સો હાલો બસો અહીં એમને એમ લખી નાખવું સત્યાવીસમાંથી અઢાર કાઢી એટલે કેટલા આવે નવ આવે સત્યાવીસ દુ ચોપન વીસને અઢાર કેટલા થાય તો કે આણત્રીસ સો એમ જ

એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે તેના પરિણામ લખો જો તમામ વખતે પરિણામ સરખું મળે એટલે કે ત્રણ છાપ હોય પછી ત્રણ કાંટા હોય તો રમત જીતી એ ત્રણ ટી હોય ત્યારે રમત જીતે એટલે બે પરિણામ મળવાના અન્યથા હારે છે નહી હારે તો ધૈર્ય રમત હારે ને તેની સંભાવના શોધો સા વિઝીમા જે છે રોકડાના ત્રણ માર્ક આવી જાય એવો દાખલો છે જવાબ છેતાલીસ

પછી બે વખત એજ પછી ટી ટીને આગળ લઈ લેવાનો પછી ટીને વરી પાછો આગળ લઈ લઉં જ્યાં જ્યાં એજ છે ત્યાં ટી એચ એચ છે ની એચ એચ છે નીયા ટી એચ ટી ટી ચાલો ખ્યાલ આવી ગયો એટલે કેટલા પરિણામ આવ્યા આઠ ચાલો હવે એમ કીધું છે કે ઘટના એ ત્રણે સિક્કા પર સરખું પરિણામ મળે તે એટલે એમ બરાબર કેટલા બે એવા પરિણામ મળે એક એચ 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 અને ટી 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 એટલે એમ થશે કેટલો બે

સિક્કા પર અલગ અલગ પરિણામ મળે તો લખવાનું ધૈર્ય રમત હારે તે પરિણામો એટલે કે એમ બરાબર કેટલા થશે બે જેવા પરિણામ છે ને સરખા એટલે આઠ માંથી બે છે એટલે કેટલા એવા છ પરિણામ મળે એટલે એમ કેટલો થશે છ બરાબર હવે એની સંભાવના કહી દઈએ બરાબર એના ઉદભવતા પરિણામ મેં લખી નાખ્યા છ એટલે પીઓ બી બરાબર છ ના છેદમાં આઠ બે તેરી ને બે ચો એટલે ત્રણ ના છેદમાં ચાર એનો જવાબ થશે ખ્યાલ આવી ગયો તો મિત્રો અહીં આપણે વિભાગ સી છે પૂર્ણ કરીએ છીએ અને એ સાથે જ આપણે અહીં વિડીયો છે એ પણ આપ પૂર્ણ કરીએ છીએ તો આના પછીના વિડીયોમાં આપણે વિભાગ ડી વિશે વાત કરીશું ફરી પાછા મળશું નેક વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો મારા વિડીયો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ